બગસરા શહેરમાંથી ઝડપાયેલો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યા બાદ આવશ્યક ચીજવસ્તુ ધારા મુજબ ઇન્ચાર્જ મામલતદારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. અમરેલી એસઓજી ટીમ દ્વારા ગત 14 જુલાઈના રોજ બગસરા શહેર પેટ્રોલિંગ દરમિયાન જીનપરા વિસ્તારમાંથી શંકાસ્પદ અનાજનો ઘઉં ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે વસીમભાઈ રજાકભાઈ કારાવતાર દ્વારા ફેરિયાઓ પાસેથી નીચા ભાવે અનાજ ખરીદી કરી ઊંચા ભાવે વેચાણ કરી આ પ્રવૃત્તિને જ પોતાનો વ્યવસાય બનાવી લીધેલ હોવાનું સામે આવતા અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહેબ દ્વારા આવા ઇસમો તેમજ તેઓને જથ્થો આપનાર અને તેમની પાસેથી ખરીદનાર સામે કડક કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા સૂચના આપતા બગસરા ઇન્ચાર્જ મામલતદાર બી કે પરમાર દ્વારા ઇસમ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા 1955ની કલમ 3 અને 7 મુજબ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ત્યારે ઇન્ચાર્જ મામલતદાર બી કે પરમાર સહિત ટીમ દ્વારા આવા ઇસમ સામે કડક કાર્યવાહી કરી ફેરિયાઓને જથ્થો આપી દેનાર રેશન કાર્ડ રદ કરવામાં આવશે તેમજ આવી પ્રવૃત્તિમાં કોઈ વ્યાજબી ભાવના દુકાનદાર સંકળાયેલ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે તેવું અંતે પુરવઠા નાયબ મામલતદાર એચએલ ઉપાધ્યાય જણાવ્યું. અશોક મણવર, ZSTV, અમરેલી. બી કે પરમાર, ઇન્ચાર્જ મામલતદાર બગસરા. ગત તારીખ 14/7/2023 રોજ જે ગેરકાયદેસર જથ્થો પકડવામાં આવેલ તેને સીઝ કરવામાં આવેલ. ત્યારબાદ મહેરબાન કલેક્ટર શ્રી અમરેલી દ્વારા સીઝર હુકમ અન્વયે અમોને FIR દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યું, જે અન્વયે આજરોજ અમોએ પોલીસ સ્ટેશન બગસરા ખાતે FIR દાખલ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં જો આવા કોઈ કૃત્યો કરશે તેવા ઇસમો સામે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.